દુનિયાભરમાં કોરોના ફેલાવીને આતંક મચાવનારું ચીન પણ તેનાથી બચી શક્યું નથી. ચીનની ખરાબ નીતિઓના કારણે તેની પોતાની અર્થવ્યવસ્થા 50 વર્ષ પાછળ ધકેલાઈ ગઈ છે. છેલ્લા અનેક દસકામાં પહેલી વખત ચીનનો આર્થિક વિકાસ દર 3% રહ્યો છે. શી જિનપિંગની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ચીનની સરકારે ચાલુ વર્ષના વિકાસદરનું લક્ષ્ય 5% રાખ્યું છે, જે બહુ ઓછો કહેવાય. વિશ્વ બેંકના કહેવા પ્રમાણે આ વર્ષે ચીનનો વિકાસ દર 4.3% રહી શકે છે. તેની સામે ભારતનો આર્થિક વિકાસ દર 6.7-7% રહેવાની શક્યતા છે. ચીનની આ હાલત મુજબ તેની ઝીરો કોવિડ પોલિસી છે. ઝીરો કોવિડ પોલિસીને કારણે ચીનમાં 2 વર્ષ લોકડાઉનની સ્થિતિ હતી, તેથી સ્ટોક માર્કેટથી લઈ તમામ વેપારને નુકસાન થયું છે. અરબો લોકો ઘરમાં કેદ રહ્યા અને લોકોના કામધંધા બેકાર થઈ ગયા, તેથી ચીન 50 વર્ષ જૂની અર્થવ્યવસ્થામાં ધકેલાઈ ગયું છે. 1974માં ચીનનો આર્થિક વિકાસ દર 2.3% રહ્યો હતો, ત્યારે ફરી એકવાર ચીનનું અર્થતંત્ર મંદ પડી ગયું છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.